ગોઠવણી. મોરબીના ટંકારામાં ભાજપ આગેવાનની હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે. પોલીસે રેડ પાડી અને કમ્ફર્ટ રિસોર્ટમાંથી જુગારીઓ પાસેથી 12 લાખ રોકડ અને 2 ફોર્ચ્યુનર કાર મળી. 65 લાખના મુદ્દામાર સહિત 8 જુગારીઓને ઝડપી પાડ્યા. કમ્ફર્ટ રિસોર્ટમાં રૂમ નંબર 105 ભાડે રાખી જુગારધામ ચલાવવામાં આવતું હતું. કમ્ફર્ટ હોટલ ભાજપ આગેવાન રુચિર કારિયાની છે. રુચિર કારિયા ગુજરાત પ્રદેશ યુવા મોરચા કારોબારી સભ્ય છે. મહત્વનું છે કે ટંકારામાં થોડા દિવસ પહેલા જીએમસીએ રેડ કરી ડુપ્લિકેટ ડીઝલ ઝડપી પાડ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે ગોપાલ સભા, ચિરાગ ધામેચા, રઘુવીરસિંહ જાડેજા, રવિ પટેલ, વિલભાઈ પટેલ, ભાસર પારેખ, કુલદીપસિંહ ગોહિલ, શૈલેષભાઈ ઠુમ્મરને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો મોરબીમાંથી રિસોર્ટમાંથી જુગારધામ ઝડપાયું છે. મોરબીના ટંકારા પોલીસે હોટલમાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે. આજ અંગે વધુ વિગત મેળવી લઈએ. સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, કમ્ફર્ટ હોટલમાં રૂમ ભાડે રાખી અને જુગારધામ ચાલતું હતું, ભાજપના નેતાનું કનેક્શન સામે આવ્યું છે, શું વિગતો? જે ટંકારા છે તે ટંકારામાં ભાજપ જે આગેવાન છે તેમની હોટલ ની અંદર જુગારધામ છે તે હાલ ઝડપાયું છે. તેમાં 9 જેટલા જે જુગારીઓ છે તે જુગાર રમતા હતા અને કહી શકાય કે આ જે કમ્ફર્ટ હોટલ છે તેમાં રૂમ નંબર 105 ની અંદર આ જુગારધામ છે તે ચાલતું હતું. સમગ્ર મામલેની વાત કરીએ તો 12 લાખ રૂપિયા રોકડા અને 2 ફોર્ચ્યુનર કાર અને મોબાઈલ નંબર 8 સહિત 63 લાખ નો મુદ્દામાલ છે તે અત્યારે પોલીસે જપ્ત કર્યો છે અને 9 જુગારીઓ છે તેમને ઝડપી પાડ્યા છે. જે પ્રકારે કહી શકાય આજે હોટલ છે તે હોટલની અંદર જે ભાજપ કનેક્શન છે તે અત્યારે સામે આવી રહ્યું છે અને કહી શકાય કે જે ભાજપ આગેવાન રુચિત કાર્ય છે તેમની આ હોટલ છે અને તેમના જે હોટલ ની અંદર આ પ્રકારે કહી શકાય કે બહારથી માણસો બોલાવી અને જુગાર છે તે જુગાર રમાતું હોવાનું હાલ પોલીસને માહિતી મળી હતી અને ગત મોડી રાત્રે આ જે હોટલ છે તે હોટલ ની અંદર પોલીસે દરોડા પાડ્યા હતા અને ટોકન સિસ્ટમ થી આ જુગાર ધામ છે તે રમાતું હતું. કારણ કે જે ગોવા ની અંદર કસિનોમાં જે ટોકન આપવામાં આવતો હોય જે કોઈંગ છે તે કોઈંગ દ્વારા આ જુગાર રમાતું હતું અને જે 12 લાખ રૂપિયા રોકડા છે તે પણ મળી આવ્યા છે. જી આભાર રવિ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ.